हेलो फ्रेंड्स, क्लास 9th इंग्लिश। ओके, तो इंग्लिश में आपणे જોશું આજે ઈમેલ રાઇટિંગ। ઈમેલ રાઇટિંગ એટલે કોઈને આપણે મેઈલ કરવો હોય તો આપણે એને લખીએ તો એને કહેવાય ઈમેલ રાઇટિંગ। આપણે કેમ હિન્દીમાં કે ઇંગ્લિશમાં પત્ર લખીએ, લેટર લખીએ છીએ, એના જેવું જ ઈમેલ હોય છે। ઓકે, તો ઈમેલ રાઇટિંગમાં આપણે આજે જોશું। ક્વેશ્ચન છે કે રાઇટ એન ઈમેલ, એટલે ઈમેલ લખવાનું છે ઇન અબાઉટ 30 વર્ડ્સ, એટલે 30 વર્ડ્સ જેટલું થાય એટલું આપણે ઈમેલ લખવાનું। ટુ યોર ફાધર, એટલે તમારા ફાધરને, તમારા પપ્પાને, પિતાને ઈમેલ લખવાનું છે। આ તમારા ફાધરની ઈમેલ આઈડી છે। ઓકે, ઈમેલ આઈડી હોય તો જ આપણે ઈમેલ રાઇટિંગ કરી શકીએ, ઈમેલ લખી શકીએ, કોઈને ઈમેલ મૂકી શકીએ। ટેલિંગ હિમ અબાઉટ યોર લાઈફ ઇન ધ હોસ્ટેલ, આ છે હવેનું ટોપિક। ટેલિંગ હિમ એટલે એમને બતાવવું છે કે તમારી સ્કૂલ હોસ્ટેલ લાઈફ કેવી છે, તમે હોસ્ટેલમાં રહો છો તો તમે હોસ્ટેલથી તમારા ફાધરને ઈમેલ કરશો કે તમે હોસ્ટેલ લાઈફ તમને કેવી લાગી, તમારી હોસ્ટેલ લાઈફ કેવી છે। ઓકે, તો આ જે છે એ સબ્જેક્ટમાં આવશે। ઓકે, તે આ જે છે એ તમારા ફાધરનો ઈમેલ એડ્રેસ છે। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે। જે આ લાઈન હોય છે અહીંયા કને આપણે આમ લાઈન હોય છે, ઓકે, આપણે નોટબુકમાં લખીએ તો નોટબુકમાં જે લાઈન હોય લાઈનને ટચ કરીને જ લખવાનું છે। ટુ, ટી કેપિટલ, ટી ઓ ટુ। હવે જેને આપણે મૂકીએ એનું ઈમેલ એડ્રેસ, પહેલાં આપણે અહીંયા કને નેમ લખતા કે તમે ફ્રેન્ડને મૂકો છો, લેટર કરો છો, લેટર લખો છો, પત્ર, તો તમારું ફ્રેન્ડનું નામ આવતું। હવે આપણે ઈમેલ મૂકીએ છીએ તો તમારા જે ફાધર છે કે જે પણ જેને મૂકો છો એનું ઈમેલ આઈડી અહીંયા આવશે ટુ। હવે અહીંયા દીધેલું છે ફાધરનું ઈમેલ આઈડી, તો આપણે એ જ લખશું ધ વે, ને આ જે છે એ સ્મોલ લેટરમાં હોય છે બધું, તો અહીંયા લખેલું છે ધ વે। અહીંયા તમે તમારું ફાધરનું નામ લખી શકો, ફાધરનું નેમ 005 કે જે પણ 1234 એટ જીમેલ ડોટ કોમ, ધ વે 005 એટ જીમેલ ડોટ કોમ આ લખેલું છે। ઓકે, સબ્જેક્ટ, સબ્જેક્ટ એસ કેપિટલ, SUV જે ઈ સિટી સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કેના વિશે તમે ઈમેલ મૂકો છો, તો શું મૂકો છો, હોસ્ટેલ લાઈફના વિશે લખો છો, તમારી હોસ્ટેલ લાઈફ કેવી છે, તો હોસ્ટેલ લાઈફ શોર્ટમાં લખવાનું છે, અહીંયા બહુ લોંગમાં નથી લખવાનું। નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું હવે લખવાનું, ટુ ડિયર ફાધર કોમા આઈ નો યુ આર વરીડ બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ। ફાધર, ડિયર ફાધર કરીને કોમા, પછી અહીંયા પેરેગ્રાફના જેમ જ લખવું પડશે। અહીંયા પેરેગ્રાફ કેમ લખીએ આપણે, ફકરો કેમ લખીએ, એવો જ રીતે આપણે સ્ટાર્ટ કરશું। તો આઈ નો યુ આર વરીડ એટલે હું જાણું છું કે તમે ચિંતા મારા વિશે કરતા હશો, તમે ચિંતા કરતા હશો, બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, કારણ કે આ મારું પહેલું ટાઈમ છે, આઈ એમ સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ, હું પહેલી વાર હોસ્ટેલમાં રહેવા આવ્યો છું, તો આ મારું પહેલું ટાઈમ છે કે હું પહેલી વાર હોસ્ટેલમાં રહું છું। બટ આઈ એમ ગેટિંગ યુઝ ટુ ધ હોસ્ટેલ લાઈફ નાવ, પર હવે હું હોસ્ટેલમાં અહીંયા ઘણો ટાઈમથી રહીને હવે હું અહીંયાની હોસ્ટેલ લાઈફ કેવી હોય હું અહીંયા સેટ થઈ ગયો છું, એટલે હું અહીંયા રહેતા શીખી ગયો છું, મને અહીંયા બહુ જ ગમે છે। ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ, ફેસિલિટીઝ એટલે જે સુવિધાઓ હોય છે, આ હોસ્ટેલની જે રૂમની સુવિધાઓ હોય છે એ બહુ જ સારી છે, આર ગુડ એટલે બહુ જ સારી છે। માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ, મારો રૂમમેટ છે એ પણ બહુ સારો છે, રૂમમેટ એટલે જે તમારા ભેગા હોસ્ટેલમાં રહે છે એ પણ સારા છે। વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ, અમે બધા, અમે બે કે જે રહેતા હોય એ અમે હવે ગુડ ફ્રેન્ડ્સ બની ગયા છીએ। હાઉ એવર ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ, એટલે અહીંયાનું હવે એ પોતાના એનો જે વિચાર હશે એ અહીંયા લખે છે કે અહીંયાનું જમવાનું એને ભાવતું નથી, સો વી ઓર્ડર્ડ ફ્રોમ ફૂડ ફ્રોમ આઉટસાઇડ, એટલે અમે બહારથી ફૂડ ઓર્ડર કરીએ છીએ, તો તમને ઓનલાઈન આપે નથી લખવી, તમે અહીંયા કને ગમે છે તો એ લખી શકો છો કે અહીંયાની ફૂડ મને બહુ જ ગમે છે। ઓકે, તો આવી રીતે એને જે વિચાર હોય છે એ અહીંયા લખે છે, બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ, પર અમારે ત્યાં અહીંયા કને ગુડ બહુ સ્પોર્ટ્સ એટલે સ્પોર્ટ્સનું અને એન્ટરટેનમેન્ટનું ઘણું બહુ મસ્ત સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। આઈ એમ એન્જોઈંગ હિયર, હું અહીંયા કને બહુ જ એન્જોય કરું છું, યોર હવે અહીંયા કમ્પ્લીટ કર્યું એટલે ફૂલ સ્ટોપ, યોર લવિંગ સન, ગર્લ્સ હોય તો ડોટર લખે, ઓકે, યોર લવિંગ બોય હોય તો સન, કોમા, આ પણ જ્યારે આ લખો તમે અહીંયા કને સ્પેસ મૂકીને નથી લખવાનું, આ લાઈન છે અહીંયા કને રેડ લાઈન હોય છે, રેડ લાઈનની બાજુમાં ટચ કરીને જ લખવાનું છે, યોર લવિંગ સન
પછી અહીંયા તમારું નેમ ને ફૂલ સ્ટોપ. ઓકે, તો આવી રીતે ઈમેલ લેટર, ઈમેલ રાઇટિંગ લખાય છે. ઓકે, હવે તમને એક અહીંયા કને એક હોમવર્ક આપું છું. એ તમને આ ઈમેલ રાઇટિંગ જ છે હોમવર્કમાં, તમને એ પોતાના રીતે જેટલું આવે એટલું કરવાનું છે. તો સ્ટાર્ટિંગ તો અહીંયાથી જ થશે. ટુ, અહીંયા જે સામેવાળાનું ઈમેલ એડ્રેસ હોય એ, સબ્જેક્ટ જે ઈ વિષયમાં ઈમેલ લખે છે એ વિષય આવે અહીંયા કને, એને કહેવાય સબ્જેક્ટ. પછી ડિયર, જેના ઉપર લખો છો ફાધર કે ફ્રેન્ડ કે ઈ ને અહીંયા, એના પછી આ લાઇન છે પેરેગ્રાફમાં કરવાની, એના પછી લાસ્ટમાં આ કમ્પ્લીટ થાય તો નેક્સ્ટ લાઇનમાં, અહીંયાથી આપણે સ્પેસ છે તો એમ નહીં કે અહીંયાથી કન્ટિન્યુ લખી નાખીએ, આ પૂરું થાય એટલે નેક્સ્ટ લાઇનમાં યોર લવિંગ કે યોર લવિંગ ફ્રેન્ડ, યોર લવિંગ સન, જે પણ અહીંયા કને આપણે જેને લખીએ છીએ કે તમારું એના જે સંબંધ હોય છે એ, ને પછી અહીંયા કને નેમ. ઓકે, તો આવી રીતે તમને આ હોમવર્ક કરવાનું છે. તો તમને નોટબુકમાં લખવાનું છે એક, જે મેં હમણાં સમજાવ્યું ઈમેલ રાઇટિંગ, ને આ બીજું તમને હોમવર્ક કરવાનું, આ પોતાના રીતે કરવાનું છે. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ, આ કેને મૂકવાનું છે, તમારા ફ્રેન્ડને, એટ કયા એડ્રેસ ઉપર, ઈમેલ એડ્રેસ ઉપર, આયરું રાજ, અહીંયા કને જે તમારું ફ્રેન્ડનું નામ હોય એ લખી શકો છો, raj12@gmail.com કે 24 છે તો તમે અહીંયા કને કોઈ પણ નામ લખી શકો છો, 12@gmail.com, આ એડ્રેસ ઉપર તમને મૂકવાનું છે. એટલે ટુની બાજુમાં, જે આ ટુ છે ટુની બાજુમાં આ એડ્રેસ આવશે. ટેલિંગ હિમ ઓર હર, ઓકે, હિમ એટલે બોય હોય તો હિમ ને ગર્લ હોય તો હર, અબાઉટ હાઉ યુ સ્પેન્ટ એટલે કેમ તમે વિતાવ્યા, યોર સમર વેકેશન, તમારું જે ગરમીનું છુટ્ટી છે, સમર વેકેશન છે, એ તમે કેવી રીતે એન્જોય કર્યા, કેવી રીતે સ્પેન્ટ કર્યા, એ તમને આ જે છે એ તમને તમારી નોટબુકમાં હોમવર્કમાં આ લખવાનું છે. ઓકે, આવી રીતે તમને આવશે ટુ, પછી સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં તમે લખી શકો છો, આપણે આ છે કે સમર વેકેશન, તો તમે લખી શકો છો કે સમર વેકેશન યા સમર ફન. ઓકે, પછી ડિયર ફાધરની જગ્યા કેને મૂકો છો, તમે ફ્રેન્ડને મૂકો છો, તો અહીંયા આવશે ડિયર ફ્રેન્ડ. પછી તમારું જે પણ વિષય હોય છે તમે લખી શકો છો કે હાય, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, આવી રીતે તમે સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, 30 વર્ષ જેટલું તમે લખી, અને ના લાસ્ટમાં આવશે યોર લવિંગ ફ્રેન્ડ, અહીંયા સનની જગ્યા આવશે ફ્રેન્ડ, એટલે તમે ફ્રેન્ડ છો એના, તો યોર લવિંગ ફ્રેન્ડ, પછી તમારો નેમ. ઓકે, તો આ ને આ જે હોમવર્કમાં આપ્યું, આ બે તમને ઈમેલ રાઇટિંગ તમારી નોટબુકમાં લખવાનું છે. ઓકે, ને આ ફોટો તમને કમ્પલસરી મને આ નંબર ઉપર મૂકવાનું જ છે. ઓકે, થેન્ક યુ.